વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 6 છે, સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ ટેકનિક્સ, તે યુનિટની અંદર પોલિમર કોન્ક્રીટ અને પમ્પ્ડ કોન્ક્રીટ વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ પોલિમર કોન્ક્રીટની, બરાબર. તો કોન્ક્રીટ કે જે પોલિમર ધરાવતો હોય, બરાબર, એને આપણે ત્રણ કેટેગરીની અંદર ડિવાઈડ કરીએ છીએ. એક તો પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ, કે જેને આપણે PIC નામે ઓળખીએ છીએ. ત્યારબાદ પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ, જેને આપણે PPCC નામે ઓળખીએ છીએ. ત્યારબાદ પોલિમર કોન્ક્રીટ, જેને PC નામે ઓળખીએ છીએ. આ રીતે PIC, PPCC અને PC, બરાબર. પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ, પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ અને પોલિમર કોન્ક્રીટ. સૌપ્રથમ આપણે વાત કરીએ પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટની. તો પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ છે, બરાબર, એ બનાવવા માટે આપણે હાર્ડન પોર્ટલેન્ડ સિમેન્ટ, બરાબર, જે કોન્ક્રીટ છે તેની અંદર આપણે ઇમ્પ્રેગ્નેટિંગ કરીએ છીએ અથવા તો ઇન્ફિલ્ટ્રેશન કરીએ છીએ મોનોમર દ્વારા, અને ત્યારબાદ એનું સબસિક્વન્સલી આપણે પોલિમરાઇઝેશન કરીએ છીએ મોનોમર દ્વારા. આ એક ખૂબ જ વધારે વપરાતો પોલિમર કમ્પોઝાઇટ છે, બરાબર, એટલે કે પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ છે, એને વધારે યુઝ કરવામાં આવે છે બીજા જે ટાઈપ્સ છે પોલિમર કોન્ક્રીટના એના કરતાં, બરાબર. જો પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ છે એને આપણે બે રીતે યુઝ કરી શકીએ, એક તો પાર્શિયલી ઓર સરફેસ ઇમ્પ્રેગ્નેટેડ, અથવા તો ટોટલ અથવા તો ઇન ડેપ્થ ઇમ્પ્રેગ્નેશન. પાર્શિયલી અથવા સરફેસ ઇમ્પ્રેગ્નેશન છે એની અંદર આપણે જે તે સ્ટ્રક્ચર મેમ્બર હોય એની ડ્યુરેબિલિટી ઇમ્પ્રૂવ કરી શકીએ, એનો કેમિકલ સામેનો અવરોધ છે એ વધારી શકીએ. જ્યારે ઇન ડેપ્થ અથવા ટોટલ ઇમ્પ્રેગ્નેશન આપણે જે કરીએ છીએ, બરાબર, એની અંદર આપણે સ્ટ્રક્ચરની જે પ્રોપર્ટીઝ છે એ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, બરાબર. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના મોનોમર્સ છે એ ઇમ્પ્રેગ્નેશન પ્રોસેસ માટે વાપરવામાં આવે છે, જેમ કે મિથાક્રેલેટ, જેને આપણે MMA નામે ઓળખીએ છીએ. ત્યારબાદ સ્ટાયરીન, ત્યારબાદ ટ્યુબુટાઇલ સ્ટાયરીન, ત્યારબાદ ઇપોક્સી. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે મોનોમર્સ છે એ ઇમ્પ્રેગ્નેશન પ્રોસેસ માટે વપરાય છે, બરાબર. મોનોમર જેવા કે મિથાક્રેલેટ, જેને આપણે MMA કહીએ છીએ, સ્ટાયરીન, એ કોમનલી યુઝ થતા મોનોમર્સ છે, બરાબર. કારણ કે એની જે વિસ્કોસિટી છે એ ઓછી હોય છે, એનો બોઇલિંગ પોઈન્ટ છે એ ઊંચો હોય છે, અને એની કિંમત છે એ પણ ઓછી હોય છે. એટલે બીજા મોનોમર કરતાં મિથાઇલ મિથાક્રાઇલેટ અને સ્ટાયરીન છે એનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, બરાબર. એકવાર પેનિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ મોનોમર્સ છે, બરાબર, એનું પોલિમરાઇઝેશન છે એ જે તે જગ્યાએ કરવામાં આવે છે. હવે આ જે પોલરાઇઝેશન છે એને આપણે અલગ અલગ ત્રણ રીતે કરી શકીએ. સૌ પ્રથમ તો આપણે જે પ્રમોટર કોઈ પણ કેમિકલ્સ હોય તે અને કેટાલિસ્ટ છે, બરાબર, એ બેનું જે કોમ્બિનેશન છે, બરાબર, એ આપણે રૂમ ટેમ્પરેચરે પોલિમરાઇઝેશન માટે વાપરી શકીએ. પરંતુ એ વધારે ફેવરેબલ નથી, કારણ કે એની જે પ્રોસેસ છે એ ખૂબ જ ધીમી છે, અને એની ઉપર જે કંટ્રોલ છે એ પણ આપણે બરાબર રાખી શકતા નથી, એ લેસ કંટ્રોલેબલ છે, બરાબર. ત્યારબાદ ગામા રેડિયેશન છે એનો પણ આપણે પોલિમરાઇઝેશન પ્રોસેસ માટે રૂમ ટેમ્પરેચર ઉપયોગ કરી શકીએ, પરંતુ એ હેલ્થ માટે સારું નથી, હેલ્થ હેઝાર્ડ છે, એના લીધે થવાના ચાન્સીસ છે. ત્યારે ત્રીજી મેથડની વાત કરીએ તો તેની અંદર જે ત્રીજી મેથડ છે એ જનરલી વાપરવામાં આવે છે, કે જેની અંદર આપણે મોનોમર અને કેટાલિસ્ટ મિક્સર છે, બરાબર, પેનિટ્રેશન માટેનું, એને સબસિંગલી આપણે પોલિમરાઇઝેશન કરીએ છીએ મોનોમર દ્વારા, જેની અંદર આપણે હીટિંગ, બરાબર, કોન્ક્રીટને એકદમ 70-90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ છીએ સ્ટીમ દ્વારા, હોટ વોટર દ્વારા અથવા તો હિમપરેન્ડ હીટર્સ દ્વારા. ત્યારબાદ એની અંદર ગરમ કરી અને પછી મોનોમર છે એનું પોલિમરાઇઝેશન છે એ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે મોનોમર છે એની અંદર પોલિમરાઇઝેશન માટે આપણે આ ત્રણ મેથડ છે એનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ સિક્વન્સ ઓફ ઓપરેશન કન્સિસ્ટ ઓફ ફોલોઈંગ સ્ટેપ, એટલે કે આ જે પ્રોસેસ છે, બરાબર, ઓપરેશનની, એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે ફોલો કરીએ છીએ. સૌ પ્રથમ તો કાસ્ટિંગ કન્વેન્શનલ કોન્ક્રીટ એલિમેન્ટ્સ, ત્યારબાદ ક્યુરિંગ, ત્યારબાદ ડ્રાઇંગ એન્ડ ઇવેક્યુશન, ત્યારબાદ સોકિંગ ઇન મોનોમર, ત્યારબાદ સીલિંગ ધ મોનોમર, ત્યારબાદ પોલિમરાઇઝિંગ ધ મોનોમર. સૌ પ્રથમ આપણે વાત કરીએ કાસ્ટિંગ કન્વેન્શનલ કોન્ક્રીટ એલિમેન્ટ્સ, બરાબર. તો કન્વેન્શનલ કોન્ક્રીટના જે એલિમેન્ટ્સ છે, બરાબર,
એનું જે કાસ્ટિંગ છે એ જેમ આપણે યુઝ્યુઅલ મેનરમાં કરીએ છીએ એ જ રીતે કરવામાં આવે છે, એમાં કોઈ સ્પેશિયલ પ્રકારની કેર લેવામાં આવતી નથી. પછી એ મટીરિયલનું સિલેક્શન હોય કે કોન્ક્રીટ જે મિક્સર્સ છે એનું પ્રપોઝન હોય, બરાબર, જેમ ઓર્ડિનરી કોન્ક્રીટ આપણે બનાવીએ એ જ રીતે એનું કન્વેન્શનલ કોન્ક્રીટનું કાસ્ટિંગ છે એ કરવામાં આવે છે. જે તે સ્ટ્રક્ચર હોય એની થિકનેસ હોય, બરાબર, સેક્શનની થિકનેસ હોય જનરલી 150 mm સુધી મેક્સિમમ લિમિટ છે એની, 150 mm કરતાં વધારે રાખવામાં આવતી નથી. એનું એક રીઝન છે, કારણ કે જો એના કરતાં વધારે હોય તો જે પેનિટ્રેશન છે, બરાબર, એ કરવું ડિફિકલ્ટ થઈ જાય. ફૂલ સેક્શન સુધી આપણે મોનો મોનું પેનિટ્રેશન છે એ કરી શકતા નથી. તો આ પહેલું સ્ટેજ થયું કાસ્ટિંગ કન્વેન્શનલ કોન્ક્રીટ એલિમેન્ટ્સ. ત્યારબાદ વાત કરીએ આપણે ક્યુરિંગની. તો ક્યુરિંગ છે તો કોરિંગ કોન્ક્રીટ એલિમેન્ટ્સનું જે ક્યુરિંગ છે એની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે, તો કે જે કોન્ક્રીટ એલિમેન્ટ છે, બરાબર, એ આપણે પોલિમર દ્વારા ઇમ્પિરિગેટ કરીએ છીએ એની અંદર, બરાબર, તો એને 28 દિવસ સુધી એને ક્યુરિંગ કરવું પડે, અથવા તો 7 દિવસે પણ આપણે એનું ક્યુરિંગ કરી શકીએ, બરાબર. જો ઝડપથી આપણે પ્રોડક્શન કરવું હોય તો આપણે થર્મલ ક્યુરિંગની ટેકનિક છે એ ફોલો કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ ડ્રાઇંગ અને ઇવેક્યુએશનની. તો ધ ટાઈમ અને ટેમ્પરેચર છે, બરાબર, એ જે તે જે સ્ટ્રક્ચર મેમ્બર છે એનું ક્યુરિંગ થઈ ગયા બાદ એમાંથી જે ફ્રી વોટર હોય કેપિલરી પોર્સની અંદર એ રિમૂવ કરવા માટે જે ટાઈમ અને ટેમ્પરેચરની જરૂર પડે, બરાબર, એ ખાસ કરીને કેના ઉપર આધાર રાખે, તો કે જે તે સ્ટ્રક્ચરનું મેમ્બર હોય એના થિકનેસ ઉપર આધાર રાખે, બરાબર, બરાબર. જે તે મેમ્બર છે, બરાબર, એમાંથી કમ્પ્લીટલી પાણીને દૂર કરવા માટે, જે કેપિલરી પોર્સની અંદર પણ પાણી હોય એને રિમૂવ કરવા માટે જે ટાઈમ અને ટેમ્પરેચરની જરૂર પડે એ જે તે એલિમેન્ટના થિકનેસ ઉપર આધાર રાખે. હવે એક્સપેરિમેન્ટ અનુભવ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે જો 150 by 300 mm નો કોન્ક્રીટ સિલિન્ડર હોય, બરાબર, તો એને 3 થી 7 દિવસ જેટલો દિવસ જોઈએ કમ્પ્લીટલી પોર વોટરને રિમૂવ કરવા માટે, બરાબર, જ્યારે ટેમ્પરેચર 105 થી 110 સેલ્સિયસ હોય ત્યારે. એટલે કે જ્યારે 105 by 300 mm નો કોન્ક્રીટ સિલિન્ડર હોય ત્યારે એને 3 થી 7 દિવસ જેટલો ટાઈમ કમ્પ્લીટલી પોર્સમાંથી પાણી રિમૂવ કરવા માટે જોઈએ એટ ટેમ્પરેચર ઓફ 105 થી 110 સેલ્સિયસ, બરાબર. જો ટેમ્પરેચર 150 થી 175 સેલ્સિયસ જેટલું હોય તો આપણે જે ડ્રાઇંગની પ્રોસેસ છે એ ખૂબ જ ઝડપથી કરી શકીએ, તો આ જે પાણી રિમૂવલની જે પ્રોસેસ છે પાણીને, બરાબર, કમ્પ્લીટલી રિમૂવ કરવા માટે આપણે 1 થી 3 દિવસ જેટલો સમયગાળો જોઈએ. તો આ વાત થઈ ડ્રાઇંગની, બરાબર, અને ઇવેક્યુએશન. તો ડ્રાઇંગ અને ઇવેક્યુએશન કરવા માટેનો આધાર જે તે ટેમ્પરેચર અને ટાઈમ ઉપર રહેલો છે. વધારે ટેમ્પરેચરે આપણે ડ્રાઇંગની જે પ્રોસેસ છે એ ઝડપથી કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ સોકિંગ ઇન ધી મોનોમર, બરાબર, એટલે કે સોકિંગ ધ ડ્રાય કોન્ક્રીટ ઇન મોનોમર. એકવાર જે તે કોન્ક્રીટ છે એનું ડ્રાઇંગ થઈ જાય ત્યારબાદ આપણે એને મોનોમરની અંદર સોક કરીએ છીએ, બરાબર. તો કોઈપણ જગ્યા ઉપર જ્યારે આપણે આ સોકિંગની પ્રોસેસ કરવી હોય, કોઈપણ ફિલ્ડ ઉપર, બરાબર, તો ફિલ્ડ ઉપર પેનિટ્રેશન માટે, કોન્ક્રીટના પેનિટ્રેશન માટે આપણે સરફેસ પોન્ડિંગ છે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. પરંતુ જે પ્રીકાસ્ટ એલિમેન્ટ હોય એને ડાયરેક્ટલી આપણે જે મોનોમર કેટાલિસ્ટ મિક્સર છે એની અંદર ડૂબાડી શકીએ, પ્રીકાસ્ટ મેમ્બર હોય તો, બરાબર. હવે જે સોકિંગનો ટાઈમ છે, ડૂબાડવાનો ટાઈમ, એ ખાસ કરીને કેના ઉપર આધાર રાખે, તો કે મોનોમરની વિસ્કોસિટી ઉપર અને કોન્ક્રીટના ગુણધર્મો ઉપર આધાર રાખે, બરાબર. તો પોલિમરનું જે લોડિંગ છે, બરાબર, માસ અને પરસન્ટેજ છે તે 3 થી 7% જેટલું હોય છે, બરાબર. તો પોલિમર લોડિંગ પર્સન્ટેજ બાય માસ ઇઝ અબાઉટ 3 to 7%, બરાબર. જો આપણે આજે મોનોમરના પેનિટ્રેશનને ડિઝાયર ડેપ્થ સુધી આપણે એને પહોંચાડવું હોય અને ટાઈમ આપણે જો રિડ્યુસ કરવો હોય તો આપણે એની ઉપર એક્સટર્નલ પ્રેશર છે નાઇટ્રોજન ગેસ દ્વારા અથવા તો એર દ્વારા આપણે આપવું પડે. એટલે કે ઝડપથી આપણે ડેપ્થ સુધી મોનોમરનું પેનિટ્રેશન કરવા માટે એ ટાઈમ ઘટાડવા માટે પેનિટ્રેશનનો આપણે એક્સટર્નલ પ્રેશર એની ઉપર આપવો પડે, જેના માટે આપણે નાઇટ્રોજન ગેસ અથવા તો એર છે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. સોપલર નામનો જે સાયન્ટિસ્ટ હતો એના દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો કે 100 mm જો ક્યુબ હોય, 0.56 વોટર સિમેન્ટ રેશિયો હોય કોન્ક્રીટ માટે, અને મ્યોસ્ટ ક્યુર 7 દિવસ સુધી કરેલો હોય અને એને 4 દિવસ સુધી 150 સેલ્સિયસ તાપમાને ડ્રાય કરેલો હોય, અને એને જો MMAની અંદર સોક કરવામાં આવે 48 કલાક સુધી, બરાબર,
48 કલાક સુધી એને MMAની અંદર સોક કરવામાં આવે તો એ સ્ટડી બતાવે છે કે ટોટલ પોલિમરનું જે લોડિંગ છે એ 4.5% જેટલું કોન્ક્રીટના વજનના બરાબર હોય છે, બરાબર. અને એનો જે મિડલ 30 mm જે કોર પોર્શન છે, બરાબર, એની અંદર તો પેનિટ્રેશન છે જોવા મળતું નથી. એટલે કે એનો મતલબ એવો થયો કે 35 mm ઊંડાઈ સુધી પેનિટ્રેશન છે એ જોવા મળે છે. તો આ એક એક્ઝામ્પલ હતું કે ભાઈ જ્યારે મોનોમરની અંદર જ્યારે સોકિંગ કરવામાં આવે ત્યારે એનું કેટલી ડેપ્થ સુધી છે, કેટલા પર્સન્ટેજ એની અંદર મોનોમરનું પેનિટ્રેશન છે જોવા મળે. ત્યારબાદ વાત કરીએ સેલિંગ ધી મોનોમર, બરાબર. હવે જે મોનોમરનું એકવાર એની અંદર પેનિટ્રેટ થઈ જાય મેમ્બરની અંદર, ત્યારબાદ એનું લોસ ઇવાપોરેશન દ્વારા જે તે મેમ્બરમાંથી ન થાય, બરાબર, એટલા માટે એની અંદર સીલિંગ છે કરવામાં આવે, બરાબર. તો એટલા માટે જે તે ઇમ્પ્રિગેટેડ એલિમેન્ટ્સ હોય કે જેની અંદર મોનોમર દાખલ કરેલો હોય તેને આપણે સ્ટીલ કન્ટેનરની અંદર બરાબર સીલ્ડ કરી દેવું જોઈએ, અથવા એની ઉપર ઘણા બધા એલ્યુમિનિયમ ફોઇલના લેયર છે ચડાવેલા હોવા જોઈએ, બરાબર. જો બ્રિજ ડેક્સ હોય, બરાબર, તો એના રિહેબિટેશન દરમિયાન એનું સીલિંગ કરવા માટે આપણે એની સરફેસ છે એને સેન્ડ વડે કવર કરી શકીએ, જેથી કરીને એમાંથી મોનોમરનું ઇવાપોરેશન થાય નહીં. ત્યારબાદ પોલિમરાઇઝિંગ ધ મોનોમર. તો પોલિમરાઇઝેશન એ જનરલી આપણે થર્મલ કેટાલિસ્ટ ટેકનિક દ્વારા કરીએ છીએ. આ મેથડ છે એની અંદર મોનોમર ક્રિસ્ટલાઇટ મિક્સચરના પેનિટ્રેશન બાદ, બરાબર, ધ કોન્ક્રીટ છે એને 70-90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે સ્ટીમની મદદથી, અથવા તો હોટ વોટરની મદદથી, અથવા તો ઇન્ફ્રારેડ હીટરની મદદથી અમુક કલાક સુધી, બરાબર. તો આ રીતે પોલિમર કોન્ક્રીટ છે એની અંદર પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ બનાવવા માટે આપણે આ સ્ટેપ છે એ ફોલો કરતા હોઈએ છીએ. આપણે વાત કરીએ એપ્લિકેશનની, એટલે કે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એ કઈ જગ્યાએ આપણે વાપરી શકીએ, તો કે પહેલાં તો પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર એલિમેન્ટની અંદર, સરફેસ ઇમ્પ્રિગેશન ઓફ બ્રિજ ડેક, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, મરીન વર્ક્સ, ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર આપણે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એનો ઉપયોગ કરી શકીએ. સૌ પ્રથમ વાત કરીએ પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર એલિમેન્ટની, તો જે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એટલે કે PIC, એનો મેક્સિમમ યુઝ છે એ પ્રીકાસ્ટ કોન્ક્રીટ એલિમેન્ટ માટે આપણે કરી શકીએ, બરાબર. કારણ કે એની સ્ટ્રેન્થ છે એ વધારે હોય છે, એ સેક્શન હોય એ વધારે થીન હોય છે, બરાબર, જેને લીધે એનું વજન છે એ પણ ઓછું હોય છે, જેથી કરીને આપણે એનું સહેલાઈથી હેન્ડલિંગ અને ઇરેક્શન કાર્ય છે એ કરી શકીએ, બરાબર. અને તેને આપણે હાઈરાઈઝ બિલ્ડિંગ છે એને પણ સહેલાઈથી હાઈરાઈઝ બિલ્ડિંગની અંદર પણ એને વાપરી શકીએ. તો આ રીતે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એનો વધારે ઉપયોગ આપણે પ્રીફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર એલિમેન્ટ માટે કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ સરફેસ ઇમ્પ્રિગેશન ઓફ બ્રિજ ડેક, બરાબર. હવે આપણે બ્રિજ ડેક છે એનું આપણે ઇમ્પ્રિગેશન શું કામે કરવું પડે, તો કે ઇમ્પ્રિગેશન કરવાથી આપણે જે તે બ્રિજની ડેક છે, બરાબર, એનું આપણે એને ઇમ્પ્રિવિયસ બનાવી શકીએ, જેને લીધે એની ઉપર મોઇશ્ચરની અસર ન થાય, ક્લોરાઇડ આયનની અસર ન થાય, બરાબર, અને કોઈ પણ બીજા કેમિકલ્સ હોય એ બ્રિજના ડેકને નુકસાન પહોંચાડી શકે નહીં. એટલા માટે આપણે બ્રિજની ડેક છે એનું ઇમ્પ્રિગેશન છે એ કરી શકીએ. ત્યારબાદ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ, બરાબર. તો હાઇડ્રોલિક સ્ટ્રક્ચર છે ત્યાં ખાસ કરીને કેવિટેશન અને ઇરોઝન છે એ જોવા મળે છે, બરાબર. તો એ રોકવા માટે આપણે એ જગ્યાએ પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એ વાપરી શકીએ. જો આપણે કન્વેન્શનલ જે રિપેરની મેથડ છે એના મદદથી જે તે કોન્ક્રીટના ડેમેજને રિપેર કરવાની ટ્રાય કરીએ તો એ ખર્ચાળ છે અને એને લીધે અને બીજો આપણે એની અંદર યુઝ લોસ થશે, કારણ કે આપણા જે પાવર જનરેશનના હિસાબે જે બેનિફિટ છે એ આપણે અટકાવવા પડશે, બરાબર. તો આવા કેસની અંદર આપણે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એ વાપરી અને આપણે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરનું રિપેરિંગ ઇઝીલી કરી શકીએ. ત્યારબાદ મરીન વર્ક્સની અંદર, તો પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ છે એ હાઈ સરફેસ હાર્ડનેસ ધરાવે છે, લો પરમેબિલિટી ધરાવે છે અને હાયર રેઝિસ્ટન્સ કેમિકલ એટેક સામે પૂરો પાડે છે. તો આ રીતે આ જે પ્રોપર્ટીઝ છે એ આપણે ખાસ કરીને જે જગ્યાએ મરીન, બરાબર, સ્ટ્રક્ચર બાંધવા હોય તે જગ્યાએ આપણે જરૂરી છે, એટલે કે મરીન વર્ક્સ માટે આપણે PIC એટલે કે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટનો ઉપયોગ કરી શકીએ. કારણ કે દરિયા કિનારે બાંધકામ માટે આપણે જે ગુણધર્મની જરૂર પડે એ PIC આપણને આપે છે, જેવા કે હાઈ સરફેસ હાર્ડનેસ, લો પરમેબિલિટી અને હાયર રેઝિસ્ટન્સ ટુ કેમિકલ એટેક.
ત્યારબાદ વાત કરીએ તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એની અંદરથી આપણને ખ્યાલ છે કે એની અંદરથી રેડિયેશન છે નીકળતું હોય, જે હેલ્થ માટે હેઝાર્ડિયસ છે અને એન્વાયરમેન્ટ માટે પણ હેઝાર્ડિયસ છે. તો એને રોકવા માટે આપણે અત્યાર સુધી હેવીવેઇટ કોન્ક્રીટનો ઉપયોગ કરતા હતા, બરાબર. તો એ વધારે ઇફેક્ટિવ નથી. એની બદલે જો આપણે પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટનો ઉપયોગ કરીએ તો એની પરમેબિલિટી છે એ ખૂબ જ ઓછી છે, એની સ્ટ્રેન્થ પણ વધારે છે અને એની ડ્યુરેબિલિટી પણ વધારે હોય. એટલા માટે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર પણ એના અંદર પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટ એટલે કે PIC ઉપયોગ કરી શકીએ. તો આ વાત થઈ પોલિમર ઇમ્પ્રિગેટેડ કોન્ક્રીટની એપ્લિકેશન. ત્યારબાદ આપણે વાત કરીએ પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટની, જેને આપણે PPCCના નામે ઓળખીએ છીએ, બરાબર. પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ છે એને લેટેક્સ મોડિફાઈ કોન્ક્રીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ છે, બરાબર, એ એક કન્વેન્શનલ પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ છે કે જેની અંદર આપણે યુઝ્યુઅલી જે મિક્સિંગ વોટરનો થોડોક ભાગ છે, બરાબર, એને આપણે લેટેક્સ એટલે કે પોલિમર ઇમલ્સન છે એના વડે આપણે રિપ્લેસ કરીએ છીએ, બરાબર. એટલે કે પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવા માટે પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટના અંદર જે મિક્સિંગ વોટર એડ કરવામાં આવે છે, બરાબર, એના અમુક જે ભાગ છે એને આપણે લેટેક્સ વડે રિપ્લેસ કરી નાખીએ છીએ, બરાબર. પહેલાંના સમયની અંદર લેટેક્સ છે એ ખાસ કરીને પોલિવિનાઇલ એસિટેટ અથવા તો પોલિવિનાઇલાઇડન્સ ક્લોરાઇડ છે એના ઉપર આધારિત હતા, પરંતુ તેનો ઉપયોગ અત્યારે રારલી થાય છે, એટલે કે બહુ ઉપયોગ એનો કરવામાં આવતો નથી, કારણ કે તેને લીધે ઘણી વખત કટાઈ જવાનું સ્ટીલનું જે કોન્ક્રીટ અંદર જે સ્ટીલ હોય, બરાબર, એ કટાઈ જવાનું રિસ્ક છે રહેલું છે, એટલે એને લીધે આપણે અત્યારે બહુ એનો ઉપયોગ કરતા નથી. અને બીજું જો વાત કરીએ તો એની જે સ્ટ્રેન્થ હોય, બરાબર, એ પણ ઓછી જોવા મળે છે, બરાબર. તો એટલા માટે અત્યારે રારલી છે એ લેટેક્સની અંદર પોલિવિનાઇલ એક્સિટેટ અથવા પોલિવિનાઇલિન ક્લોરાઇડ છે એનો ઉપયોગ બહુ કરવામાં આવતો નથી, બરાબર. હવે જે પોલિમર્સ છે, બરાબર, કે જેનો આપણે લેટેસિસની અંદર ઉપયોગ કરીએ છીએ એ બે ભાગની અંદર વેચીએ છીએ, એક તો ઇલાસ્ટોમેટ્રિક પોલિમર્સ અને બીજું ગ્લાસી પોલિમર્સ, બરાબર. ઇલાસ્ટોમેટ્રિક પોલિમર્સની જો આપણે વાત કરીએ તો એ જે પોલિમર્સ છે એના ગુણધર્મો રબર જેવા હોય છે, બરાબર, કે એને આપણે ખેંચી શકીએ છીએ અને એની મોડ્યુલસ ઇલાસ્ટિસિટી હોય એ પણ ઓછી છે. એટલે કે ઇલાસ્ટોમેટ્રિક પોલિમર્સ છે એ કેરેક્ટરાઇઝ બાય ધેર રબર લાઇક એલોંગેશન એન્ડ લો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એટલે કે ઇલાસ્ટોમેટ્રિક પોલિમર્સને આપણે રબરની જેમ ખેંચી શકીએ છીએ અને એની મોડ્યુલસ ઇલાસ્ટિસિટી છે એ ઓછી હોય છે. જો આપણે ઇલાસ્ટોમેટ્રિક પોલિમરના એક્ઝામ્પલની વાત કરીએ તો નેચરલ રબર લેટેક્સ, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર લેટેક્સ અને નેઓપ્રિન. જો આપણે ગ્લાસી પોલિમર્સની વાત કરીએ તો ગ્લાસી પોલિમર્સ છે, બરાબર, એની સ્ટ્રેન્થ ખૂબ જ વધારે હોય છે, એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ ઊંચી હોય છે અને તે બ્રિટલ ટાઈપ મટીરિયલના જેવા હોય ગુણધર્મો એ પ્રકારનું ધરાવે છે, એટલે કે તરત તૂટી જાય છે, બ્રિટલ ટાઈપ હોય છે. જો ગ્લાસી પોલિમર્સના આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો પોલિસ્ટર સ્ટાયરીન, ઇપોક્સી સ્ટાયરીન, ફોન્સ, વિનાઇલડીન ક્લોરાઇડ, બરાબર, આપણે ગ્લાસી પોલિમર્સ તરીકે વાપરી શકીએ. તો આ રીતે પોલિમર્સ જે એલટાઇસની અંદર યુઝ કરવામાં આવે છે તેને આપણે બે ભાગમાં વેચીએ છીએ, ઇલાસ્ટોમેટ્રિક પોલિમર્સ અને બીજું ગ્લાસી પોલિમર્સ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે લેટેક્સ સિસ્ટમ છે ફોર મોડિફાઈડ સિમેન્ટ કોન્ક્રીટ આર નોટ અવેલેબલ ઇન ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની અંદર ઉપલબ્ધ નથી. જે લેટેક્સ છે એ જનરલી, બરાબર, એ કન્ટેન અબાઉટ 50% બાય વેઇટ ઓફ સ્ફેરિકલ એન્ડ વેરી સ્મોલ પોલિમર પાર્ટિકલ્સ હેલ્ડ ઇન સસ્પેન્શન ઇન વોટર બાય સરફેક્સ એક્ટિવ એજન્ટ. એટલે કે સરફેક્સ એક્ટિવ એજન્ટનો ઉપયોગ કરીને, બરાબર, લેટેક્સ છે એ શું ધરાવે છે તો કે સ્ફેરિકલ અને ખૂબ જ નાના પોલિમર પાર્ટિકલ્સ કે જેને પાણીની અંદર રાખવામાં આવે છે અને તેને સરફેસ એક્ટિવ એજન્ટ દ્વારા સસ્પેન્શનમાં રાખવામાં આવે છે, બરાબર. એટલે કે લેટેક્સ છે એ ખૂબ જ નાના પોલિમર્સ પાર્ટિકલ્સ છે એને ધરાવે છે 50% જેટલા કે જેને પાણીની અંદર સસ્પેન્શનમાં રાખવામાં આવે છે સરફેસ એક્ટિવ એજન્ટ દ્વારા, બરાબર. હવે આ સરફેસ એક્ટિવ એજન્ટ છે તેને હાજરીને લીધે તો લેટેક્સ છે, બરાબર, એ
ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટર્ડ એર છે એ કોન્ક્રીટની અંદર દાખલ કરશે, એટલે કોન્ક્રીટની અંદર હવા દાખલ કરશે, જેને લીધે એ રિટર્નિંગ એજન્ટ છે એનો ઉપયોગ આપણે લેટેક્સની અંદર કરવો પડે. બરાબર, 10-25% પોલિમર, બરાબર, જો સિમેન્ટના વજનના વાપરવામાં આવે છે, બરાબર, જો આપણે લેટેક્સ મોડિફાઈ કોન્ક્રીટની અંદર 10-25% જેટલું પોલિમર છે સિમેન્ટના વજનની અંદર વાપરવામાં આવે છે, બરાબર, તો જ્યારે આપણે લેટેક્સની અંદર પ્રોવાઈડ કરશું તેને લીધે લાર્જ ક્વોન્ટિટી ઓફ નીડેડ મિક્સિંગ વોટર ઇન કોન્ક્રીટ, બરાબર, એટલે કે જ્યારે આપણે લેટેક્સ મોડિફાઈ કોન્ક્રીટ બનાવીએ ત્યારે એની અંદર આપણે જે પાણી નાખશું, બરાબર, મિક્સિંગ વોટર હશે એ બને ત્યાં સુધી ઓછું રાખવું પડશે. ટિપિકલી વોટર સિમેન્ટ રેશિયો છે, બરાબર, પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ માટે એ ખાસ કરીને 0.45 થી 0.45 રેન્જમાં રાખવામાં આવે, અને સિમેન્ટ કન્ટેન્ટ હોય એ 390-420 kg/m³ની રેન્જની અંદર રાખવામાં આવે. બરાબર છે, થઈ પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટની. આગળ હવે આપણે વાત કરીએ પોલિમર કોન્ક્રીટની. બરાબર, તો પોલિમર કોન્ક્રીટ ઇઝ અ મિક્સચર ઓફ એગ્રીગેટ વિથ પોલિમર એઝ ધી સોલ બાઇન્ડર, એટલે કે પોલિમર કોન્ક્રીટની અંદર એગ્રીગેટનું મિશ્રણ હોય છે અને એની અંદર બાઇન્ડર તરીકે પોલિમર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર બીજા કોઈ પ્રકારના બોન્ડિંગ મટીરિયલની હાજરી હોતી નથી, જેવા કે પોર્ટલેન્ડ સિમેન્ટ પણ અહીં ઉપયોગ લેવામાં આવતો નથી. પોલિમર કોન્ક્રીટ છે એને આપણે રેઝિન કોન્ક્રીટના નામે પણ ઓળખીએ છીએ. પોલિમર કોન્ક્રીટની અંદર બાઇન્ડિંગ મટીરિયલ તરીકે આપણે પોલિમરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે આપણે કન્વેન્શનલ કોન્ક્રીટની અંદર પોર્ટલેન્ડ સિમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એ પોલિમર કોન્ક્રીટની અંદર વાપરવામાં આવતો નથી. બરાબર, હવે પોલિમર કોન્ક્રીટનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ સિમેન્ટ કોન્ક્રીટના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જેવી છે. મોનોમર્સ અથવા પ્રી પોલિમર્સ છે, બરાબર, એ ગ્રેડેડ એગ્રીગેટની અંદર ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ જે મિશ્રણ છે એને ખૂબ જ રફલી મિક્સ કરવામાં આવે છે હાથ અથવા મશીન દ્વારા. બરાબર, હવે આ જે મિક્સ કરેલો પોલિમર કોન્ક્રીટ છે એને લાકડા, સ્ટીલ અથવા એલ્યુમિનિયમના મોલ્ડની અંદર, બરાબર, એને ભરી દેવામાં આવે છે. બરાબર, તો આ રીતે પોલિમર કોન્ક્રીટ છે એના યુઝ કરવામાં આવે છે. બરાબર, હવે પોલિમર કોન્ક્રીટ મટીરિયલ છે, બરાબર, એને મોલ્ડની અંદર કાસ્ટ કરવા માટે આપણે પોલિમરાઇઝેશન છે એ રૂમ ટેમ્પરેચરે કરી શકીએ અથવા તો કોઈપણ ઊંચા તાપમાને પણ આપણે કરી શકીએ. પોલિમરની જે આ પ્રોસેસ છે, બરાબર, પોલિમરાઇઝેશન, એને આપણે 3 રીતે કરી શકીએ: થર્મલ કેટાલિટિક રિએક્શન, કેટાલિસ્ટ પ્રમોટર રિએક્શન અને રેડિએશન. માટે જ અલગ અલગ પ્રકારના પોલિમર સિસ્ટમ વાપરવામાં આવે છે, તે છે મિથાઇલ મિથાઇલ ક્રાયલેટ, પોલિસ્ટર સ્ટાયરીન, ઇપોક્સી સ્ટાયરીન, સ્ટાયરીન, પછી ફરફિલ એસિટોન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે એપ્લિકેશનની વાત કરીએ પોલિમર કોન્ક્રીટની, તો પોલિમર કોન્ક્રીટ છે ઓવરલેઝના રિપેરિંગ માટે, એરફિલ પેમેન્ટના રિપેરિંગ માટે અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરના રિપેરિંગ માટે આપણે વાપરી શકીએ. તેનો ઉપયોગ આપણે રોક બોલ્ટિંગ માટે પણ ઉપયોગ કરી શકીએ. પોલિમર કોન્ક્રીટ છે એની ઇલેક્ટ્રિસિટી પ્રોપર્ટી પણ સારી હોય છે, જેથી કરીને આપણે ઇલેક્ટ્રિકલ પોલના બાંધકામ માટે પણ આપણે પોલિમર કોન્ક્રીટ છે એ વાપરી શકીએ. તો આ વાત થઈ પોલિમર કોન્ક્રીટની. ત્યારબાદ આપણે વાત કરીએ પમ્પ્ડ કોન્ક્રીટની. તો જે કોન્ક્રીટ છે, બરાબર, એને આપણે પાઇપલાઇન દ્વારા પમ્પ કરી શકીએ, બરાબર, એને આપણે કહીએ છીએ પમ્પ્ડ કોન્ક્રીટ અથવા તો પમ્પેબલ કોન્ક્રીટ. બરાબર, પમ્પ્ડ કોન્ક્રીટ છે એ ખાસ કરીને મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સ હોય, ટનલ્સ હોય અથવા બ્રિજીસ હોય એના બાંધકામની અંદર બહોળા પ્રમાણમાં અત્યારે પમ્પ્ડ કોન્ક્રીટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, હવે જ્યારે પમ્પ્ડ કોન્ક્રીટ છે, બરાબર, એને આપણે બનાવતા હોઈએ ત્યારે આપણે ખાસ કાળજી છે એ લેવી પડે. કે સૌ પ્રથમ તો આપણે એની બનાવતી વખતે એ કાળજી રાખવાની છે કે જેથી કરીને એ જ્યારે પાઇપની અંદરથી ફ્લો થાય ત્યારે એની વોલ ઉપર ફ્રિક્શન છે એ મિનિમમ પ્રોડ્યુસ થાય. બરાબર, અને બહુ ખૂબ જ વધારે પ્રમાણમાં ફ્રિક્શન પ્રોડ્યુસ ન થાય એ રીતે આપણે એને પમ્પ કોન્ક્રીટને ડિઝાઇન કરવાનું છે. બરાબર, પમ્પેબલ કોન્ક્રીટ છે, બરાબર, એ જ્યારે પાઇપલાઇન ફ્લો થાય ત્યારે એ પ્લગના રૂપમાં છે એ ફ્લો થતો હોવો જોઈએ. બરાબર, કે એની અંદર જે પાઇપની જે વોલ છે, બરાબર, એની અંદર ઘર્ષણ ઓછું થાય એટલા માટે
બરાબર, એના કોન્ક્રીટના ફ્લો દરમિયાન એની આસપાસ એક લુબ્રિકેટિંગ લેયર છે એ હોવું જોઈએ, જેથી કરીને કોન્ક્રીટનું જે પાઇપલાઇનની અંદરની સરફેસ છે એની સાથે ઘસારો છે એ ઓછો જોવા મળે. જ્યારે આપણે પંપેબલ કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન તૈયાર કરીએ ત્યારે ખાસ કાળજી લેવી પડે. બરાબર, જે પંપેબલ કોન્ક્રીટ છે બરાબર એનું એકદમ કોહેઝી હોવું જોઈએ, ફેટી હોવી જોઈએ, એની સ્લમ્પની વેલ્યુ 50 mm થી 100 mm અથવા એનાથી પણ વધારે હોઈ શકે. ખૂબ જ વધારે સ્ટીફ કોન્ક્રીટ અથવા તો જેવા કોન્ક્રીટનો વોટર સિમેન્ટ રેશિયો ખૂબ જ વધારે હોય એ આપણે પંપેબલ કોન્ક્રીટ માટે વાપરી શકીએ નહીં. બરાબર, પંપેબલ કોન્ક્રીટ છે એનું પ્રપોઝ અન્ય રીતે કવરેલું હોવું જોઈએ કે જેથી કરે એના જે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, મટીરિયલ્સ છે બરાબર, એ એકબીજા સાથે જોડાયેલ રહીએ. બરાબર, એ બધા છે સહેલાઈથી પંપને અંડર પ્રેશરે બરાબર સહેલાઈથી સેગ્રીગેશન અને બ્લીડિંગ વગર પંપની અંદરથી ફ્લો થઈ શકે. બરાબર, તો આ રીતે સેગ્રીગેશન અને બ્લીડિંગ પંપેબલ કોન્ક્રીટની અંદર થવું જોઈએ નહીં. બરાબર, તો આ રીતે પંપેબલ કોન્ક્રીટ છે એની મિક્સ ડિઝાઇન છે એ બરાબર આપણે કરેલી હોવી જોઈએ. ખાસ કરીને સિમેન્ટ અને ફાઇન પાર્ટિકલ્સ છે 0.25 mm કરતાં નાની સાઇઝના, એ આપણે 350 થી 400 kg/m³ જેટલા લઈએ તો આપણે બરાબર મિક્સિંગ છે એ કરી શકીએ. બરાબર, વધારે સ્લમ્પ મેળવવા માટે આપણે સુપર પ્લાસ્ટિસાઇઝરનો ઉપયોગ કરી શકીએ. બરાબર, હવે ઘણી વખત છે એ પાઇપલાઇનની અંદર છે બ્લોકેજ જોવા મળે છે. બ્લોકેજ થવાના મુખ્ય બે કારણો છે, એક તો વોટર છે બરાબર એ જે તે મિક્સ છે એની અંદરથી ફોર્સલી બહાર નીકળી જાય, બરાબર છૂટું પડી જાય, બ્લીડિંગને લીધે બ્લીડિંગ થશે અને એને લીધે પછી આગળ જતાં એની અંદર બ્લોકેજ થઈ જશે. બરાબર, બીજું કે પાઇપની અંદર ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ વધારે હશે, જેના હિસાબે પણ આપણે બ્લોકેજ થવાના ચાન્સીસ છે. ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ વધારે હોવાનું કારણ જે મિક્સની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ છે એના ગુણધર્મને લીધે હોઈ શકે. બરાબર, જે પંપ વાપરી એની કેપેસિટી મોસ્ટ ઓફ 50 m³/h જેટલી થી 150 m³/h જેટલી જોવા મળે છે. બરાબર, તો નોર્મલ ડિસ્ટન્સ બરાબર જે કોન્ક્રીટને આપણે પમ્પ્ડ કરવાનું હોય તે ઓરિજેન્ટલ માટે 400 m હોય, જ્યારે વર્ટિકલ માટે 80 m જેટલું હોય છે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ કોઝિસ ઓફ બ્લોકેજ ઇન પાઇપલાઇન. બરાબર, પાઇપલાઇન શું કમે બ્લોકેજ થાય છે, તો કે અનસુટેબિલિટી ઓફ કોન્ક્રીટ મિક્સ, એટલે કે કોન્ક્રીટ મિક્સ બરાબર તૈયાર ન કરેલું હોય. ત્યારબાદ પાઇપલાઇન ઇન જોઈન્ટ ડિફિશિયન્સી, એટલે કે પાઇપની અંદર કંઈ ખામી હોય, જોઈન્ટ બરાબર રાખેલા ના હોય. બરાબર, ત્યારબાદ કેરલેસ યુઝ ઓફ હોસ હેન્ડ, ઓપરેટર્સ એરર્સ, ઓપરેટર જે વાપરે છે બરાબર પાઇપલાઇનને જે ઓપરેટ કરે છે એ બરાબર ધ્યાન ન આપતા હોય. ત્યારબાદ હાઈ ટેમ્પરેચરને લીધે પણ ઘણીવાર બ્લોકેજ થઈ છે. ત્યારબાદ પાઇપલાઇન નોટ વેલ ક્લીન્ડ આફ્ટર પ્રીવિયસ ઓપરેશન, એટલે કે એકવાર પાઇપલાઇનનો ઉપયોગ કર્યા બાદ એને બરાબર સાફ કર્યા વગર ફરી પાછો ઉપયોગ કરવામાં આવે તો પણ એની અંદર બ્લોકેજ થઈ જાય છે. બરાબર, જો પાઇપલાઇનની અંદર વધારે પ્રકારના બેન્ડ હોય તો પણ એ બ્લોકેજ થવાના ચાન્સીસ છે. ત્યારબાદ વાત કરીએ મેઝર ઓફ ક્લિયર બ્લોકેજ, એટલે કે બ્લોકેજ દૂર કરવું હોય તો કયા મેઝર્સ આપણે ફોલો કરી શકીએ, તો કે સૌ પ્રથમ તો આપણે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન ખૂબ જ કેરફુલી ડિઝાઇન કરવાની છે. એનું સ્લમ્પ વેલ્યુ આપણે જેમ આગળ કીધી એટલી હોવી જોઈએ, સ્ટીફ વધારે ન હોવું જોઈએ, વોટર સિમેન્ટ રેશિયો પણ વધારે ન હોવું જોઈએ. બરાબર, ઘણી વખત માઇનર બ્લોકેજ દૂર કરવા માટે આપણે ફોરવર્ડ અને રિવર્સ પમ્પિંગ છે એ કરી શકીએ. બરાબર, ત્યારબાદ કન્ટિન્યુઅસ જો આપણે પમ્પિંગ ઓપરેશન કરીએ તો પણ આપણે બ્લોકેજ છે એ ઘટાડી શકીએ. બરાબર, જો આપણે હેમર વડે પાઇપલાઇન છે એની ઉપર આપણે પછાડીએ એને, બરાબર એની ઉપર ઠપકા આપીએ તો એની મદદથી આપણે બ્લોકેજ છે એ કઈ જગ્યાએ છે બરાબર એ જાણી શકીએ. બરાબર, ત્યારબાદ દરેક વખતે પાઇપલાઇનના ઉપયોગ બાદ આપણે એને બરાબર સાફ કરવી જોઈએ પ્લન્જર દ્વારા. બરાબર, અને ત્યારબાદ એને વોશ કરવી જોઈએ, જેથી કરીને અંદર બ્લોકેજ થવાના ચાન્સીસ ઘટી જાય. તો આ વાત થઈ પમ્પ્ડ કોન્ક્રીટની. થેન્ક યુ.